આવી ગયા. આ બંને જણા સાથે તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? કેશો, અમે બંને જઈ રહ્યા છીએ. હા, લગ્ન કરવા માટે જતા હશો ને? કારણ કે હવે તો તમને બંને જણાને ખુલ્લો ભટ મળી ગયો છે, અને આમ પણ હું તો આને ડિવોર્સ આપવાનો છું, એટલે ડિવોર્સના પેપર તૈયાર થાય ત્યાં સુધીમાં નવા લગ્ન પણ થઈ જશે. દેવાંગ, પ્લીઝ બોલવામાં થોડી લિમિટ રાખો. કોની સામે શું બોલી રહ્યા છો એ તો જોવો. મારું પણ એ જ કહેવું છે કે બોલવામાં થોડીક લિમિટ હોય ને તો સારું રહેશે. હવે તું મને શિખામણ આપીશ કે મારે કઈ જગ્યાએ કેટલી લિમિટ રાખીને બોલવાનું છે? હા, તે તો ક્યારેય કાંઈ લિમિટ રાખી નથી, અને નથી તે ક્યારેય લિમિટ રાખી. તમે બંને જણા મને શીખવશો, અને તમે તો અમને અમારી લિમિટ્સ ના શીખો ને તો વધારે સારું છે. હું એક સ્ત્રી છું, અને એક સ્ત્રીની કેટલી લિમિટ આવે ને મને ખબર છે. અને બીજી વાત, હમણાં તમે જે બોલ્યા ને એ બોલ્યા, મહેરબાની કરીને હવે એવું પાછું નહીં બોલતા. અધૂરી વાત જાણીને તમે ઘણું બધું બોલી ગયા છો, પહેલાં વાતને સમજવાની અને જાણવાની કોશિશ કરો. સમજવા અને જાણવા જેવું તમે લોકોએ બાકી જ ક્યાં કંઈ રાખ્યું છે કે તમને લોકોને સમજું, તમને લોકોને જાણું અને પછી તમને કંઈ કહું? આ જે થઈ રહ્યું છે એ તો દેખીતું જ છે ને, અને જે બધી વાતો હતી એ બધી વાતો ફોનમાં રેકોર્ડિંગમાં છે. એ જ વાત છે ને કે તમને પૂરી વાતની જાણ નથી, અધૂરી વાત સાંભળી લીધી ને બસ માથે ચડીને બેસી ગયા છો. અરે કેટલી વાર સમજાવવાની કોશિશ કરી મેં, ઇવન મેં નહીં દેવને પણ કેટલી વાર સમજાવવાની કોશિશ કરી તમને, પણ તમે જોકે વાતને સમજવા માટે તૈયાર જ નથી. અચ્છા, તો હવે તમે બંને જણા થઈને મને અત્યારે વાત સમજાવવા માટે આવ્યા છો? સમજાવવા નથી આવ્યા, તમને ખાલી એટલું કહેવા આવ્યા છે કે આ વાત ઉપરથી એટલું સાબિત થાય છે કે હવે હું અહીંયા તો નહીં જ રહી શકું, એટલે હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઉં છું, એટલે હું જઈ રહ્યો છું. અરે ના ના, તારે જવાની કોઈ જરૂર નથી, તું તો અહીંયા જ રહે અને તું પણ અહીંયા રહે. હું જ્યાં ઘર છોડીને જતો રહું છું એટલે તમારા બંનેની વચ્ચે રસ્તાનો કાંટો બનતો મટી જાવ ને ભાઈ. એવું કાંઈ કરવાની જરૂર નથી, આ ઘર તમારું છે ને મારું થોડી છે. તમે ક્યારે એવું સમજ્યું જ નથી કે આને હું મારું પોતાનું ઘર માનું છું. તમે રહો આ ઘરમાં, હું આ ઘર છોડીને જઈ રહી છું. જ્યાં મારા ચારિત્ર પર શંકા કરવામાં આવે ને એ ઘરમાં મારે એક પણ મિનિટ નથી રહેવું. અને શું કહેતા હતા કાલે, તમારે છૂટાછેડા જોઈએ છે ને? નો પ્રોબ્લેમ, મળી જશે, આપી દઈશ તમને છૂટાછેડા. હા હા, તમે બંને જણા અલગ અલગ બહાનાઓ બનાવીને આ ઘરમાંથી સાથે જઈ રહ્યા છો, એટલે તમને શું લાગે છે? મને કંઈ ખબર નહીં પડે, હું ભોળો છું. અરે તમે લોકો લગ્ન કરવા માટે જઈ રહ્યા છો ખબર છે મને. અરે બસ, કહું છું ને કે નથી કરતા અમે લગ્ન, એટલી ખરાબ લાગું છું તમને. કેટલી વાર ઊંચા અવાજે બોલવાની કોઈ જરૂર નથી, તારા ઊંચા અવાજે બોલવાથી તારી ખોટી વાત સાચી સાબિત નહીં કરી શકે તું. અને તમને કોણે એવું કહી દીધું કે તમે સાચા છો? હા, ક્યાં એવું લખીને આપ્યું છે કે તમે જે સાંભળ્યું એ બધું સાચું જ હતું? હા, આજ રેકોર્ડિંગ તારા ભાઈને બોલાવીને સંભળાવ, અને જો એ કહેવા કે માનવા તૈયાર થઈ જાય કે તું સાચી છે તો હું માની લઈશ કે તું સાચી છે. એ જ વાતનો અફસોસ છે, મારા ભાઈને બોલાવશે ને તો મારા ભાઈને મારી વાત સાચી લાગશે, તમારું આ રેકોર્ડિંગ નહીં. અને એટલો વિશ્વાસ છે ને તમને મારા પર હોવો જોઈએ. ખોટો વેમ છે તારો, હા જે વાત દેખાઈ રહી છે ને એ જ લોકો સાચી માનશે, બાકી તારી બની બનાવેલી ને મનની વાતો ક્યારે કોઈ સાચી નહીં માને. મોટા ભાઈ, આ તમે જ્યારના વાત કરી રહ્યા છો ત્યારના તમે બે શું મંડાણા છો? શું અમે બે શું કરી લીધું? તમે બંને જણા એકબીજાને પ્રેમ કરતા હતા કે નહીં? કરતા હતા ને કરતા હતા, તો પછી આ વાત તું પણ મને કરી શકતો હતો ને આ પણ લગ્ન પહેલા કરી શકતી હતી. કરી તમે જે કહો છો ને એ અત્યારે જે થઈ રહ્યું છે એ ના થાય ને એટલા માટે હું ચૂપ રહ્યો હતો. મને ખબર હતી, પણ ચૂપ એટલે રહ્યો હતો કે તમારી વચ્ચે ઝઘડો ન થાય, અને એટલા માટે જ હું એનઆરઆઈ કરું છું ને. આ વિદેશ જવાનું અને ત્યાં રહી જવાનું કારણ આ જ હતું કે તમારી સામે ના આવું. અને રહી વાત મારી તો આઈ એમ સો સોરી, મને નહોતી ખબર કે હા તમારો એનઆરઆઈ ભાઈ છે ને એ મારો એક્સ બોયફ્રેન્ડ હશે, એટલે તમને વાત નહોતી કરી. તો પણ એના આવ્યા પછી તો વાત કરી શકતી હતી ને, નહોતી કરી ને તે, કે નહોતી તે કરી કે તું તારા ભાભીને ઓળખે છે? અત્યારે જે વાતનો વિશ્વાસ નથી કરતા એની શું ગેરંટી કે તમે ત્યારે વાત કરી દે તો તમે વિશ્વાસ કરી લેત? હા, જો સામે ચાલીને તમે મને આ વાત કરી હોત ને
તો કદાચ હું વિશ્વાસ કરી પણ લે. પણ કેમ? પણ આ વાત જ્યારે મારે સાબિત કરવી પડી છે ત્યારે તમે લોકો કહી રહ્યા છો. પણ કેમ? આ વાત તમારી સામે શા માટે કરવી જોઈએ? જે વાત તમે છુપાવવા માંગતા હતા એ વાત ક્યાંથી કરી શકો તમે? મને ના જ કરી શકો ને ભઈલા. ફાઈન, તમારે જે સમજવું એને સમજો, હું આ ઘર છોડીને જાઉં છું. ઓટા હોય એ તો જાય જ ને. હા તુંય ખોટો છે ભાઈ, એટલે તારે અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. તું પણ એ જ કહેવા માંગે છે ને કે તું તે આ ઘર છોડીને જવા માંગે છે? હા, હું આ ઘર છોડીને જઈ રહ્યો છું, પણ તમારી પત્ની કે મારી ભાભીની પાછળ નહીં. હું મારી રહેવાની વ્યવસ્થા કરી લઈશ, કારણ કે ઇન્ડિયામાં તો એક જ હતું આ ઘર, જેમાંથી હવે રહેવાનો કોઈ મતલબ જ નથી. એટલે હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. હા તો વેરી તકે તારી વ્યવસ્થા કરી લેજે, બરોબર? અને પેલીને કહેજે ડિવોર્સ પેપર મોકલાવું ને તો સાઈન કરી આપે, એટલે હું પણ છૂટું તમારા લોકોમાંથી. પસ્તાવાનો વારો આવશે. કેમ બેન અત્યારે? ભાઈ, હું મારું ઘર અને દેવા બંનેને છોડીને હર હંમેશ માટે આપણા ઘરે આપી ગઈ છું. અરે પણ થયું છે શું? તો તું છોડીને આવી ગઈ શું હોય? રોજની એક ને એક મગજ મારી, અને હવે તો વાત હદથી વધી ગઈ છે. જો બેન, મગજ મારી તો થવાની જ હોય, બધા ઘરમાં હાલતી જ હોય નાના મોટી મગજ, અને વાસણ હોય ને ખખડે, એમાં કંઈ ઘર છોડીને થોડું હોય. જો મને તો અહીંયા ભારી નથી પડતી, પણ તું તારું ઘર છોડીને આવી છો તો તારે થોડુંક વિચારવું જોઈએ. પણ ભાઈ, આ વખતે વાત મારા ચારિત્ર ઉપર હતી. દેવાંગને શંકા છે મારા ઉપર. મેં એમને સમજાવવાની ઘણી કોશિશ કરી, ઘણા સમજાવ્યા, પણ એ છે કે સમજવા માટે તૈયાર જ નથી. કાંઈ નહીં, એવું હોય ને તો ચાલ ને, હું સમજાવીશ. ના ભાઈ, દેવાંગ હવે નહીં સમજે. તમને યાદ છે, તમે જ્યારે મારા લગ્ન કરાવ્યા ત્યારે મેં એક છોકરાની વાત કરી હતી, દેવેન. અને પછી એ છોકરો ફોરેન જતો રહ્યો, અને તમે મારા મેરેજ દેવાંગ સાથે કરાવ્યા. દેવેન અને દેવાંગ બંને ભાઈ છે. બસ હું અને દેવેન વાત કરતા હતા, અને દેવાંગે એ વાત સાંભળી લીધી, અને હવે એમને મારા ઉપર શંકા છે કે હું એમને ચીટ કરી રહી છું. આ વાત મેં એમનાથી છુપાવી. તો પણ હું શું કરું છું? તારે અને દેવેનને હવે વાત ન કરવી જોઈએ ને. પણ ભાઈ, દેવાંગ શું કરે? પણ ભાઈ, એવી કોઈ વાત જ નહોતી ને. જો તને ખબર છે, દેવેનને ખબર છે કે એવી વાત નથી, પણ આ દેવાંગના મગજમાં તો જે ઘૂસી ગયું હોય એને તો આપણે સમજી નથી શકતા ને, કે એના મગજમાં હું ઘૂસી ગયું. પણ ભાઈ, એવું હંમેશા જરૂરી નથી હોતું ને કે પત્ની જ ભરોસો કર્યા કરે. ક્યારેક પતિએ પણ પત્ની ઉપર ભરોસો રાખવો પડે છે. દેવાંગ પણ રોજ ઓફિસે જાય છે ને, રોજે 17 લોકોને મળે છે, એમાંથી ઘણી છોકરીઓ પણ હશે. તો મેં કેમ ક્યારે એને સવાલ ના પૂછ્યા? એક પણ વાર મેં નથી પૂછ્યું ફોન કરીને કે તમે રાત્રે ઘેમ લઈટ આવવાનો છો, શું કામમાં જાઓ, કોની સાથે છો. તો હું એમના ઉપર એટલો વિશ્વાસ કરી શકું તો એમણે એકવાર તો મારી વાત સાંભળવી જોઈએ ને. એ મારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. અને હું માનું છું કે મારી ભૂલ હતી, મેં દેવેનવાળી વાત દેવાંગથી છુપાવી હતી, પણ મને પણ આ વાતની નહોતી ખબર ને. એટલીસ્ટ એકવાર તો દેવાંગે મારી વાત સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. તારી વાત સાચી છે, દેવાંગને સમજવું જોઈએ, પણ હવે એ નથી સમજતો તો તારે પણ પ્રયત્નો કરવા જોઈએ ને, એ સમજે અને સમજાવવો જોઈએ તારે. આમ ઘર મૂકીને આવવાથી અથવા ઘર છોડીને ચાલ્યા જવાથી થોડું કંઈ સોલ્યુશન આવી જશે. ના ભાઈ, એવું જરૂરી નથી કે હર વખતે અગ્નિ પરીક્ષા સ્ત્રીઓ જ આપે. ક્યારેક પુરુષે પણ નમતું જોખવું જ પડે છે. અને રહી વાત એમને સમજાવવાની, તો મારાથી બનતા બધા પ્રયાસ કર્યા છે, અને એક સ્ત્રી બધું જ સહન કરી લે છે, પણ જ્યારે એના ચરિત્ર પર વાત આવશે ને ત્યારે ક્યારેય નહીં ચલાવી લે.
કાંઈ વાંધો નહીં ભાઈ, ભલે દેવાંગકુમારની વાત જ ખોટી છે અને હું તને સમજી શકું છું. હું છે ને દેવાંગકુમારને સમજાવવાની કોશિશ કરીશ, તું ચિંતા નહીં કરતું, બધું સારું થઈ જશે. હા ભાઈ, તમને એવું લાગતું હોય તો તમે વાત કરી શકો છો, બાકી મને તો ખબર જ છે શકની કોઈ દવા નથી હોતી. આ હું ટ્રાય કરી જોઉં, કદાચ દેવાંગકુમાર સમજી જાય અને તમારું બેયનું ઘર સંસાર વ્યવસ્થિત હાલે અને તૂટે નહીં.